नमस्कार विद्यार्थी मित्रों, फरी वार आप सबनु डेल्टा स्कूल यूट्यूब चैनल में हार्दिक स्वागत है। विज्ञानना अगाउना लेक्चर में आपणे जोई गया था कि सूक्ष्मजीवो मित्र अने शत्रु आ पाठना आपणे बे लेक्चरो भणी गया। आज पाठनो त्रीजो लेक्चर है। लास्ट लेक्चर में आपणे जोयुं हतुं कि सूक्ष्मजीवोथी थतुं आपणने नुकसान एटले के ए आपणने शुं नुकसान करी शके एना विशेनी आपणे वात करी हती। तो एना विशेनी विस्तृत माहिती अहीं आपेली छे। गया लेक्चरमां आपणे समग्र सूक्ष्मजीवो विशेनी वात थई हती के वायरस छे, फूग छे, प्रजीव छे, लील छे, आ बधाथी शुं नुकसान थाय, बराबर ने? तो एने ડીપમાં ચર્ચા આ લેક્ચરમાં આપણે કરીશું। તો ચાલો સાથે મળીએ અને સૂક્ષ્મજીવો મિત્ર અને શત્રુ એ પાઠની અંદર સાથે અભ્યાસ કરીએ। ચલો જોઈએ, અહીંયા પહેલી કોલમમાં આપેલા છે માનવ રોગો, એટલે કે આપણા શરીરની અંદર થતા બધા રોગો। ત્યાર પછી આપેલું છે રોગકારક સૂક્ષ્મજીવ, એટલે કે આ રોગ કયા સૂક્ષ્મજીવના લીધે થાય છે એ બીજી કોલમમાં આપેલું છે, એટલે કે સૂક્ષ્મજીવ કયું છે પર્ટિક્યુલર। ત્યાર પછી એની ફેલાવાની રીત, એટલે કે રોગ છે એ આપણા વાતાવરણની અંદર એક માણસમાંથી બીજા માણસમાં કેવી રીતે ફેલાય, એના વિશેની માહિતી આપેલી છે। અને લાસ્ટ કોલમમાં આપેલું છે બચવાના સામાન્ય ઉપાયો, એટલે કે જો આ રોગ કદાચ આપણે અથવા તો આપણા પરિવારજનોમાં કોઈ વ્યક્તિને હોય તો આ રોગથી બચાવવા માટે આપણે કેવા પગલાં લેવા જોઈએ એ આપણને લાસ્ટ કોલમમાં માહિતી મળશે। સૌથી પહેલાં જોઈએ ટ્યુબરક્યુલોસિસ। તો આ ટ્યુબરક્યુલોસિસનું ગુજરાતી નામ તમે કોઈ મને કહી શકો ભાઈ કે શું હશે? ક્ષય। શું નામ છે? ક્ષય, જેને આપણે ટીબીના નામથી ઓળખીએ છીએ। આ નામ વધારે પ્રચલિત છે ટ્યુબરક્યુલોસિસ કરતાં। હવે આ ટ્યુબરક્યુલોસિસ એટલે કે ટીબી, જેને આપણે ક્ષય કહી, એ કેના દ્વારા થાય છે? તો કે બેક્ટેરિયા દ્વારા થાય છે। કેના દ્વારા થાય છે? બેક્ટેરિયા। તમારે યાદ નામ યાદ રાખવું તો રાખજો વિદ્યાર્થી મિત્રો, કે ટ્યુબરક્યુલોસિસ એટલે કે ટીબી, જેને આપણે ક્ષય કહી, એ બેક્ટેરિયાથી થાય। અને કયા બેક્ટેરિયા? તો કે માઇકોબેક્ટેરિયમ ટ્યુબરક્યુલોસિસ બેક્ટેરિયા, જેનું નામ છે, બરાબર ને? શું નામ છે? માઇકોબેક્ટેરિયમ ટ્યુબરક્યુલોસિસ બેક્ટેરિયા, જે આ બેક્ટેરિયા છે એના દ્વારા ટીબી થાય। હવે એની ફેલાવાની રીત કઈ છે? તો કે કેવી રીતે ફેલાય છે? હવા મારફતે। હવા મારફતે એટલે કેવી રીતે? તો કે ભાઈ આ બેક્ટેરિયા છે હવાની અંદર રહેલા હોય, જો આપણા શરીરની અંદર દાખલ થાય, બરાબર ને, અને એની સંખ્યા જો થોડીક વધી જાય તો આ રોગ આપણને થઈ શકે। એટલે કે એની ફેલાવાની રીત કેવી છે? તો કે હવા દ્વારા ફેલાય। ત્યાર પછીનો સેકન્ડ રોગ જોઈએ, જે છે ઓરી। આ રોગ નાનપણની અંદર નાના બાળકોમાં વધુ જોવા મળે, બરાબર ને? જેમાં ગામડાની અંદર એને બહુ વધારે આ રોગથી પરિચિત છીએ આપણે બધા ઓરી, એ કેના કારણે થાય છે? તો કે વાયરસથી થતો રોગ છે। કેનાથી થતો રોગ છે? વાયરસથી। આપણે ટૂંકા પ્રશ્નમાં પૂછ્યા છે કે ભાઈ વાયરસથી થતા ત્રણ રોગોના નામ લખો, બેક્ટેરિયાથી થતા બે રોગોના નામ લખો, પ્રજીવથી થતા બે રોગોના નામ લખો, બરાબર ને? તો ખાસ યાદ રાખવાનું, વાયરસથી થતો રોગ કયો છે? તો કે ઓરી, અછબડા અને પોલિયો, આ ત્રણે ત્રણ રોગ છે એ વાયરસના કારણે ફેલાય છે। કયા કયા? ફરીથી બોલું છું, ઓરી, અછબડા અને પોલિયો। એમાં ઓરીની આપણે વાત કરીએ, જે વાયરસથી થાય છે, એની ફેલાવાની રીત કઈ છે? તો કે હવા મારફતે ફેલાય છે, એ પણ ઓલા બેક્ટેરિયાની જેમ જ વાતાવરણની અંદર આ વાયરસ રહેલો હોય છે ઓરીનો। અને હવા દ્વારા એટલે કે શ્વસન મારફતે કોઈના શરીરમાં દાખલ થાય તો આ ઓરી નામનો રોગ થઈ શકે, બરાબર ને? ત્યાર પછી અછબડા, જેને ચિકન પોક્સ કહેવામાં આવે, અછબડા છે એ પણ વાયરસથી થતો રોગ છે। આ થોડોક ચેપી રોગ છે વિદ્યાર્થી મિત્રો, ખાસ ધ્યાન આપજો। અછબડાનો રોગ છે એ હવા દ્વારા પણ થઈ શકે, અને આ રોગગ્રસ્ત કોઈ વ્યક્તિ હોય અને એના સંપર્કમાં જો આપણે આવીએ તો પણ થઈ શકે, એટલે કે હવા દ્વારા પણ ફેલાય છે અને સંપર્ક દ્વારા પણ ફેલાય છે। એટલે કે કોઈ વ્યક્તિને અછબડા હોય અને આપણે એ વ્યક્તિને સ્પર્શ કરીએ અથવા તો
એ વ્યક્તિએ જે વસ્તુ વાપરેલી છે, જેમ કે ટુવાલ છે, એની કોઈ દંતીઓ છે, એના કપડાં છે, એનો ને એનો ફરીથી આપણે યુઝ કરીએ, બરાબર ને, તો આ રોગ થવાની શક્યતા વધી જાય. એટલે કે એની ફેલાવાની રીત કેવી છે? તો કે હવા દ્વારા પણ ફેલાઈ શકે અને સંપર્ક દ્વારા પણ ફેલાઈ શકે, એટલે કે સંપર્ક એટલે એકબીજાના ટચમાં આવીને. ત્યાર પછીનો રોગ છે પોલિયો. પોલિયો રોગ કેવો છે? તો કે આપણે બધા એનાથી પરિચિત છીએ કે આ રોગ થતાં આપણા શરીરના કોઈ અંગો કામ કરવાનું બંધ કરી દે, એટલે કે શારીરિક ખોડખા પણ જોવા મળે, બરાબર ને, અને ખાસ કરીને પગમાં વધુ જોવા મળે પોલિયો. એ પણ કેનાથી થતો રોગ છે? તો કે વાયરસથી થતો રોગ છે. હવે એની ફેલાવાની રીત કેવી? તો કે હવા અથવા તો પાણી. આ પોલિયોના વાયરસ છે એ કાં હવામાં હોય છે અને કાં પાણીની અંદર હોય છે, અને એના દ્વારા આપણા શરીરમાં દાખલ થઈ અને આપણને રોગ કરી શકે. હવે આ બધા રોગો છે, આ બધા રોગોથી બચવાના સામાન્ય ઉપાયો કેવા છે એના વિશે જરાક જોઈ લઈએ. તો કે ભાઈ, દર્દીને સંપૂર્ણપણે અન્ય વ્યક્તિઓથી અલગ રાખવું. એટલે કે વ્યક્તિ આપણા પરિવારનો હોય, આપણે પરિવારની અંદર 8 કે 10 સભ્ય રહેતા હોય અને આમાંથી કોઈ રોગ જોવા મળે, ટ્યુબરક્યુલોસિસ, ઓરી, અછબડા કે પોલિયો, તો એ વ્યક્તિને પહેલાં તો આપણા બધા પરિવારથી અલગ રાખવાની વ્યવસ્થા કરવાની, જેથી કરી અને સંપર્કમાં એકબીજાની ન આવી શકીએ, બરાબર ને. દર્દીની વ્યક્તિગત વસ્તુઓ અન્યથી અલગ રાખો, એટલે કે જે જે વસ્તુનો યુઝ કરે છે, એના કપડાં, ટુવાલ, વાસણ, બ્રશ, દંતિયા, આ બધી વસ્તુઓ અન્ય વ્યક્તિઓથી એની અલગ રાખવી. ત્યાર પછી યોગ્ય ઉંમરે રસી મૂકાવો. આ શબ્દ ખાસ ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્રો, રસી. આ બધા રોગોની કોઈ દવા હોય તો એ માત્ર એક જ છે, કઈ છે? રસી. જો આ બધા રોગોની રસી આપણને નાનપણની ઉંમરમાં જ આપી દેવામાં આવે, તો આ રસી શું છે એના વિશે હું તમને એક વાત કરવા માગું છું. રસી કેને કહેવાય? તો કે એક એક્ઝામ્પલ આપણે લઈએ પોલિયોનું, જેનાથી આપણે બધા સારી રીતે પરિચિત છીએ, બરાબર ને. પોલિયોના ટીપા આપણને નાનપણથી પાવામાં આવે, 2 કે 5 વર્ષની ઉંમર સુધી પાય. આપણે બધાને ખ્યાલ છે કે ભાઈ મહિનામાં બુધવારે આપણું બા આંગણવાડી કેન્દ્ર હોય, ત્યાં કણે આરોગ્ય કર્મચારીઓ આવે અને નાના નાના બાળકોને પોલિયાના ટીપા પાય, બરાબર ને. તો પોલિયાના ટીપાની અંદર એવું તો શું હોય કે જે આપણને રોગ ન થાય? તો કે હકીકતમાં ટીપા છે ને એ એક જાતની શું છે? તો કે રસી છે. હવે રસીની અંદર શું હોય? તો કે ભાઈ, પોલિયો થવા માટેના જે વાયરસ જવાબદાર છે એ જ વાયરસને નિષ્ક્રિય કરી નાખવામાં આવે. નિષ્ક્રિય એટલે કે નાશ કરી નાખવામાં આવે અને મારી નાખવામાં આવે. એ નાશ કરેલા, નિષ્ક્રિય કરેલા વાયરસને રસી સ્વરૂપે બનાવવામાં આવે છે, એટલે કે એના ટીપા બનાવવામાં આવે છે અને એ ટીપા આપણા શરીરમાં દાખલ કરવામાં આવે છે. એની અંદર શું હોય છે? તો કે પોલિયો રોગ થવા માટેનો જે વાયરસ છે એ જ વાયરસ હોય, પણ કેવો હોય છે? નિષ્ક્રિય. એ જીવિત હોતા નથી વાયરસ, કેવા હોય છે? નિષ્ક્રિય, એટલે કે કોઈ કામ ન કરે, મરેલા, બરાબર ને, આપણા શરીરમાં દાખલ કરવામાં આવે. હવે એ વાયરસ જે નિષ્ક્રિય મરેલા વાયરસ છે આપણા શરીરમાં દાખલ થયા, તો આપણું શરીર એની સામે શું રિએક્ટ કરશે? તો કે આપણા શરીરના જે સૈનિકો છે, એટલે કે રક્તકણો અને શ્વેતકણો, એ બધા આ વાયરસના કણો પાસે જાય, એને જોહે કે કદાચ આ નિષ્ક્રિય છે, બરાબર ને, પણ કદાચ જો આવા સક્રિય વાયરસ આ શરીરમાં દાખલ થાય તો આપણે એની સામે કેવી રીતે લડી શકીએ, એના માટેના અગાઉથી સૈનિકો બનાવશે આપણું શરીર. એટલા માટે આ રોગોની રસી કરી અને નાનપણની ઉંમરમાં જ આપણા શરીરમાં દાખલ કરી દેવામાં આવે, જેથી કરી અને આપણું શરીર આ જે તે રોગો સામે લડી શકે એના માટેની રોગ પ્રતિકારક શક્તિ અગાઉથી જ ઉત્પન્ન કરી લેવામાં આવે, જેથી કરીને ભવિષ્યમાં કદાચ જો આ વાયરસ જીવિત આપણા શરીરમાં દાખલ થાય તો આપણું શરીર એની સામે સારી રીતે લડી શકે, જેથી કરી એની રોગ આપણને ન થાય, બરાબર ને. એટલા માટે નાનપણની ઉંમરમાં જ આ બધા રોગોની આપણને આ રસી પાવામાં આવે છે. અને રસી કરતાં મારા ખ્યાલથી આપણે ટીપાથી વધારે પરિચિત છીએ. જેમ કે બાળકનું જન્મ થાય ટી ભેગું જ એને ઇન્જેક્શન આપવામાં આવે. એ કયા રોગનું હોય? તો કે ટીબીનું હોય. લગભગ બધાને ડાબા ખંભે આપેલું હોય, હજી નિશાન હશે જોઈ લેજો, બરાબર ને. એ શેનું હશે? તો કે ટીબીનું, ક્ષયનું. જન્મતાની સાથે જ બાળકને આપી દેવામાં ઇન્જેક્શન. ત્યાર પછી આમાં ઘણા બધા ઇન્જેક્શનો છે, ઘણા બધી આ દવાઓ છે કે જે રસી સ્વરૂપે આપણા શરીરમાં દાખલ કરવામાં આવે
જેથી કરી અને આપણા શરીરની રોગ પ્રતિકારક શક્તિ વધે અને ભવિષ્યમાં આ રોગોના જીવતા વાયરસ કે જીવતા બેક્ટેરિયા આપણા શરીરમાં દાખલ થાય તો આપણું શરીર એની સામે ફાઇટ કરી શકે, એટલે કે લડી શકે. ત્યાર પછીનો રોગ આવે છે કોલેરા. આ પણ એક સામાન્ય રોગ છે જે આપણે એનાથી પરિચિત છીએ. કોલેરા છે એ બેક્ટેરિયાથી થતો રોગ છે. કયા બેક્ટેરિયા? તો કે એનું નામ છે વિબ્રિયો કોલેરી. કયા બેક્ટેરિયા? વિબ્રિયો કોલેરી. આ બેક્ટેરિયા છે કે જેના દ્વારા કોલેરાનો રોગ થાય. યાદ રાખજો ખાસ નામ, આપણે એક ગુણમાં પ્રશ્નમાં પૂછાઈ શકે, બરાબર ને? કે ભાઈ કોલેરા છે એ કયા બેક્ટેરિયાથી થતો રોગ છે? તો કહેવાનું કે ભાઈ વિબ્રિયો કોલેરી નામના બેક્ટેરિયાથી કોલેરાનો રોગ થાય. આ ટ્યુબરક્યુલોસિસ એટલે કે ટીબી, જેને આપણે ક્ષય કહ્યું, એ કયા બેક્ટેરિયાથી થતો રોગ છે? તો કે માઇકોબેક્ટેરિયમ ટ્યુબરક્યુલોસિસ બેક્ટેરિયા. થોડુંક લાંબુ નામ છે, ફરીથી બોલું છું, માઇકોબેક્ટેરિયમ ટ્યુબરક્યુલોસિસ બેક્ટેરિયાથી થતો રોગ છે. કોલેરા છે એ વિબ્રિયો કોલેરી નામના બેક્ટેરિયાથી થાય. હવે કેવી રીતે ફેલાય છે? તો કે પાણી અને ખોરાક. કેવી રીતે ફેલાય છે? પાણી અને ખોરાક. તો પાણી દ્વારા કેવી રીતે? તો કે ભાઈ પાણીની અંદર માની લો કે આ બેક્ટેરિયા હોય અને પાણી આપણે પીવામાં આવે, દૂષિત પાણી હોય, દૂષિત ખોરાક હોય, ઉઘાડો ખોરાક હોય કે વાસી ખોરાક હોય, એ ખોરાક કદાચ જો આપણે ખાઈએ તો પણ આપણને આ રોગ થઈ શકે, કોલેરા. ત્યાર પછીનો રોગ આવે છે ટાઇફોઇડ. આ રોગથી પણ આપણે પરિચિત છીએ, એ પણ બેક્ટેરિયાથી થતો રોગ. કયા બેક્ટેરિયા ટાઇફોઇડ માટેના? તો કે સાલ્મોનેલા ટાઇફી. સાલ્મોનેલા ટાઇફી નામના બેક્ટેરિયાથી ટાઇફોઇડનો રોગ થાય. ખાસ નામ યાદ રાખવા વિદ્યાર્થી મિત્રો. કોલેરા માટે કયું હતું? તો કે વિબ્રિયો કોલેરી. ટાઇફોઇડ માટે? તો કે સાલ્મોનેલા ટાઇફી. ટીબી માટે? તો કે માઇકોબેક્ટેરિયમ ટ્યુબરક્યુલોસિસ. થોડાક નામ અઘરા છે પણ યાદ રાખજો, ભવિષ્યમાં ઘણા ઉપયોગી થાય. તો ટાઇફોઇડ છે બેક્ટેરિયાથી થતો રોગ છે. કેવી રીતે ફેલાય? તો કે સાલ્મોનેલા ટાઇફી દ્વારા. ફેલાવાની રીત કેવી છે? તો કે પાણી, બરાબર ને? કે પાણી દ્વારા એ આપણા શરીરની અંદર દાખલ થઈ શકે. હવે આ બંને રોગોથી બચવાના સામાન્ય ઉપાયો જરાક જોઈ લઈએ આપણે. તો કે વ્યક્તિગત સ્વચ્છતા રાખો, તેમજ તે માટેની સારી ટેવો કેળવો, યોગ્ય રીતે રાંધવામાં આવેલો ખોરાક ખાવો અને ઉકાળેલું પાણી પીવો અને ખાસ રસી મૂકાવો. આ વસ્તુ ખાસ ધ્યાનમાં લેવાની, બરાબર ને? વ્યક્તિગત સ્વચ્છતા રાખવાની, એના માટેની સારી ટેવો, એટલે કે આપણા ઘરની અંદર આપણે બહારથી આવીને દાખલ થઈએ તો પહેલાં હાથ પગ મોઢું વ્યવસ્થિત ધોઈ લેવા અને જમવા બેસીએ એની પહેલાં પણ આ ટેવો ખાસ કેળવવાની, યોગ્ય રીતે રાંધવામાં આવેલો ખોરાક ખાવાનો, આપણા ઘરનું બનાવેલું હોય એ ખાવાનો વધુ આગ્રહ રાખવાનો, અને ખાસ જો રોગચાળા જેવું વાતાવરણ હોય, બરાબર ને, તો ઉકાળેલું પાણી પીવાની ટેવ પાડો, જેથી કરીને આપણા શરીરને ઘણો ફાયદો થશે. અને રસી જો ન મુકાવેલી હોય તો જે તે રોગની યોગ્ય સમયે રસી મુકાવો. આગળ જોઈએ હિપેટાઇટિસ એ. આ રોગ છે એ વાયરસથી થતો રોગ છે. એની ફેલાવાની રીત કઈ છે? તો કે પાણી મારફતે. મોટાભાગના રોગ હવા, પાણી કે સંપર્ક દ્વારા ફેલાય છે, ખાસ ધ્યાન રાખજો. આના માટે તો કે ઉકાળેલું પાણી પીવો અને રસી મુકાવો, બરાબર ને? કારણ કે પાણી દ્વારા ફેલાય છે એટલે ઉકાળેલું પાણી પીવો, જેથી કરીને કદાચ જો વાયરસ એ પાણીમાં હોય અને આપણે પાણીને ઉકાળીએ તો એ નાશ પામે, જેથી કરીને આપણા શરીરને એ રોગથી કંઈ નુકસાન થાય નહીં. અને રસી મુકાવવી, રસી મુકાવવાથી પણ આપણા શરીર છે એ રોગ સામે લડી શકે, એ માટેના સૈનિકો બનાવી શકે, એટલે કે રોગ પ્રતિકારક શક્તિમાં વધારો થાય. ત્યાર પછી છે મેલેરિયા. તો મેલેરિયાનો રોગ છે પ્રજીવથી થતો રોગ છે. ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, કેના દ્વારા ફેલાય છે મેલેરિયા? પ્રજીવથી, નહીં કે બેક્ટેરિયા કે વાયરસ. જો આપણે જનરલી બેક્ટેરિયા કે વાયરસ જ ગણતા હોઈએ છીએ મેલેરિયા, પણ મેલેરિયાનો રોગ છે એ પ્રજીવથી થતો રોગ છે. કયા પ્રજીવ? તો કે પ્લાઝ્મોડિયમ નામના પ્રજીવ. ખાસ યાદ રાખજો, પ્લાઝ્મોડિયમ આ પ્રજીવનું નામ છે જેના દ્વારા મેલેરિયા થાય. હવે આ પ્લાઝ્મોડિયમ નામના
પ્રજીવ છે આપણા શરીરમાં દાખલ કેવી રીતે થાય? તો કે મચ્છર દ્વારા. કેવી રીતે થાય છે? મચ્છર દ્વારા. ને કયું મચ્છર? તો કે માદા એનોફિલિસ. કયું મચ્છર? માદા એનોફિલિસ મચ્છર જો આપણને કરડે તો આપણા શરીરની અંદર પ્લાઝ્મોડિયમ ઉપસ્થિત થાય, એટલે કે પ્રગટ થાય, હાજર થાય. અને પ્લાઝ્મોડિયમ પ્રગટ થાય તો આપણા શરીરને કયો રોગ થવાની શક્યતા ખરી? મેલેરિયા. ખાસ યાદ રાખજો, મેલેરિયા છે પ્રજીવથી થતો રોગ છે. કયા પ્રજીવ? તો કે પ્લાઝ્મોડિયમ નામના પ્રજીવ. કેના દ્વારા ફેલાય છે? મચ્છર દ્વારા ફેલાય છે. કયું મચ્છર? તો કે માદા એનોફિલિસ મચ્છર દ્વારા ફેલાય. હવે આ રોગ હોય તો એનાથી બચવા માટેના સામાન્ય ઉપાયો કયા? કારણ કે આ રોગ અવારનવાર આપણને આપણા પરિવારમાં જોવા મળે, બરાબર ને? તો આપણે શું કરી શકીએ? તો કે ભાઈ, મચ્છરદાનીનો ઉપયોગ કરો. રાત્રે કે બપોરે સૂવા સમયે મચ્છરદાનીનો ઉપયોગ કરો, જેથી કરી અને મચ્છર આપણને કરડે નહીં. મચ્છર ભગાડવાના રસાયણો વાપરો, જેમ કે અત્યારે ઓલા ઓલાઉટની બધા આવે છે, બરાબર ને? એનો ઉપયોગ, એનો વપરાશ કરો, જેથી કરીને મચ્છર આપણા ઘરની અંદર ન રહે. કીટનાશકનો છંટકાવ કરો, જેથી કરીને જો કોઈ મચ્છર હોય તો એના દ્વારા નાશ થાય. આજુબાજુ ભરાયેલા પાણીને દૂર કરી મચ્છરને પ્રજનન કરતા અટકાવો. હવે ખાસ જોવાની વસ્તુ એ કે મચ્છર છે એ પાણીની અંદર પ્રજનન કરે, જેથી કરી અને એની સંખ્યામાં બહોળો વધારો જોવા મળે. હવે આપણી આજુબાજુમાં જો ભરાયેલું પાણી જ આપણે ક્યાંય નહીં રહેવા દઈએ તો એ પ્રજનન નહીં કરી શકે, અને પ્રજનન નહીં કરી શકે તો એની સંખ્યા વધવાની નથી. એટલે કે એની સંખ્યા નિયંત્રણ મારીએ, અને એની સંખ્યા નિયંત્રણ મારીએ તો આપણને જ ફાયદો, એટલે કે આપણને આ કોઈ રોગ ન થાય, બરાબર ને? આ ઉપરાંતનો હજી એક રોગ છે જે મચ્છર દ્વારા ફેલાય, ડેન્ગ્યુ. નામ સાંભળેલું સાચું ને? તો એ કયા મચ્છર દ્વારા ફેલાય છે એ તમારે મને કોમેન્ટ બોક્સમાં કહેવાનું છે, કે ડેન્ગ્યુનો રોગ છે એ કયા મચ્છરના કરડવાથી આપણા શરીરમાં થાય. તો આ જોઈએ આપણે સામાન્ય રોગો કે જે સૂક્ષ્મજીવો દ્વારા આપણા શરીરમાં થાય છે, એની ફેલાવાની રીત જોઈ, એટલે કે કેવી રીતે ફેલાય, અને એના બચવાના સામાન્ય ઉપાયો આપણે જોયા કે કદાચ જો આ રોગ આપણને હોય તો આપણે આ રોગથી કેવી પ્રાથમિક સારવાર લેવી જોઈએ અથવા શું કરવું જોઈએ એના પગલાં પણ જોયા. ફટાફટ એક વખત ઝડપથી રિવિઝન જોઈ લઈએ. સૌથી પહેલાં એવો ટ્યુબરક્યુલોસિસ, જેને કહેવાય ટીબી, એટલે કે ક્ષય. બેક્ટેરિયાથી થાય. તો કયા બેક્ટેરિયા? તો કે માઇકોબેક્ટેરિયમ ટ્યુબરક્યુલોસિસ બેક્ટેરિયા, હવા દ્વારા ફેલાય. બીજો આવ્યો ઓરી, જે વાયરસથી થતો રોગ છે, એની ફેલાવાની રીત તો કે હવા દ્વારા. ત્યાર પછી અછબડા, એ પણ વાયરસથી થતો રોગ. હવા અથવા સંપર્ક, જો કોઈ વ્યક્તિને અછબડા હોય અને એને આપણે સંપર્કમાં આવીએ અથવા તો એની કોઈ વાપરેલી વસ્તુ હોય અને એનો આપણે ફરીવાર યુઝ કરીએ તો પણ આ રોગ થઈ શકે. અને છેલ્લે પોલિયો, એ પણ વાયરસથી થતો રોગ, હવા અને પાણી દ્વારા ફેલાય. આ બધા રોગો છે એનાથી બચવાના સામાન્ય ઉપાયો શું ભાઈ? તો કે દર્દીને સંપૂર્ણપણે અન્ય વ્યક્તિઓથી અલગ રાખો, કારણ કે આ બધા ચેપી રોગો છે, બરાબર ને? ચેપી રોગ કેને કહેવાય? તો કે ભાઈ, એક વ્યક્તિનો રોગ હોય અને એના દ્વારા એ જ રોગ બીજા વ્યક્તિને લાગુ પડે, એને ચેપી રોગ કહેવાય. જેમ કે કોરોના, એનાથી તો આપણે બધા આ રીતે પરિચિત. એટલે એ વ્યક્તિને અન્ય વ્યક્તિઓથી સંપૂર્ણપણે અલગ કરવાનો, દર્દીની વ્યક્તિગત વસ્તુઓ અન્ય વ્યક્તિથી અલગ રાખવાની અને યોગ્ય ઉંમરે રસી મૂકાવવાની. વાત આવી કોલેરાની, તો કોલેરા છે બેક્ટેરિયા દ્વારા થતો રોગ. કયા બેક્ટેરિયા? વિબ્રિયો કોલેરી નામના બેક્ટેરિયા. ખાસ નામ યાદ રાખજો, વિદ્યાર્થી માત્ર એગુના પ્રશ્નમાં પૂછાશે કોલેરા કયા બેક્ટેરિયાથી થતો રોગ છે અથવા તો કોલેરા કયા સૂક્ષ્મજીવથી થતો રોગ. જો સૂક્ષ્મજીવનું પૂછે તો લખવાનું બેક્ટેરિયાથી થતો રોગ, અને નામ પૂછે બેક્ટેરિયાનું તો લખવાનું વિબ્રિયો કોલેરી નામના બેક્ટેરિયાથી થતો રોગ. કેવી રીતે ફેલાય? તો કે પાણી અને ખોરાક દ્વારા. ત્યાર પછી ટાઇફોઇડ, એ પણ એક બેક્ટેરિયાથી થતો રોગ. કયા બેક્ટેરિયા? તો કે સાલ્મોનેલા ટાઇફી નામના બેક્ટેરિયા. કેવી રીતે ફેલાય? પાણી દ્વારા. હવે આનાથી બચવા માટેના સામાન્ય ઉપાયો કયા કયા? તો કે વ્યક્તિગત સ્વચ્છતા રાખવાની, એના માટેની સારી ટેવો કેળવવાની, યોગ્ય રીતે રાંધવામાં આવેલો ખોરાક ખાવાનો અને ઉકાળેલું પાણી પીવાનું, અને સાથે સાથે રસી મૂકાવવાની. ત્યાર પછીનો રોગ આવ્યો હિપેટાઇટિસ એ.
જે વાયરસથી થતો રોગ છે એની ફેલાવાની રીત તો કે પાણી દ્વારા ફેલાય છે, એટલા માટે હંમેશા ઉકાળેલું પાણી પીવું અને રસી મૂકાવવાની. છેલ્લે રોગ જોઈએ આપણે મેલેરિયા. આ રોગ છે એ પ્રજીવથી થતો રોગ છે. ફરીવાર કહું છું, ખાસ નોંધ આપજો અહીંયા કે મેલેરિયાનો રોગ છે એ કયા સૂક્ષ્મજીવથી થાય? પ્રજીવથી. કયા સૂક્ષ્મજીવથી? પ્રજીવથી. કયું પ્રજીવ? તો કે પ્લાઝ્મોડિયમ નામનું પ્રજીવ, બરાબર ને? અને કેવી રીતે ફેલાય છે? ફેલાવાની રીત તો કે મચ્છર. મચ્છર દ્વારા આ રોગનો ફેલાવો થાય, અને ખાસ કરી અને માદા એનોફિલિસ નામનું જે મચ્છર આવે છે એ મચ્છર કરડે, બરાબર ને? તો મેલેરિયાનો રોગ થઈ શકે. એટલે આ મચ્છરનું નામ પણ યાદ રાખજો કે કયા મચ્છર દ્વારા મેલેરિયાનો રોગ ફેલાય, તો માદા એનોફિલિસ. આનાથી બચવા માટેના સામાન્ય ઉપાયો કયા? તો કે મચ્છરદાનીનો ઉપયોગ કરવાનો, મચ્છરોને ભગાડવાના રસાયણો વાપરવાના, કીટનાશકનો છંટકાવ કરવાનો, આજુબાજુ એટલે કે આપણા રહેણાંક વિસ્તારમાં અથવા તો આપણા ઘરની આજુબાજુમાં ક્યાંય જો ભરાયેલું પાણી રહેતું હોય તો એને દૂર કરવાનું, જેથી કરીને મચ્છર એની અંદર પ્રજનન ન કરી શકે અને એની સંખ્યા ન વધે. હવે આપણા ઘરની આજુબાજુમાં ભરાયેલું પાણી કઈ કઈ જગ્યાએ રહે? તો કે ચોમાસા દરમિયાન આપણા ઘરની અગાસી ઉપર આપણે જઈએ તો ત્યાં કણે ઘણા બધા નકામાં ડબલા પડ્યા હશે, કોઈ ટાયર હશે વાહનના તો એની અંદર પણ પાણી ભરાતું હશે, બરાબર ને? તો એ પાણીનો યોગ્ય રીતે નિકાલ કરવાનો, જેથી કરીને પાણી ત્યાં કણે ભરાયેલું ન રહેવું જોઈએ, એટલે મચ્છરોની સંખ્યા કાબૂમાં રહીએ એટલે કે વધે નહીં, જેથી કરીને આવા રોગો આપણને ન થઈ શકે. આશા રાખું છું કે આ બધા રોગો વિશેની માહિતી મેં તમને જે આપી તમને સારી રીતે સમજાઈ ગઈ હશે. એમ છતાં જો આની અંદર ક્યાંય કચાશ રહી ગઈ હોય અથવા તો તમને કોઈ મૂંઝવતો પ્રશ્ન હોય તો કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો, જેથી કરીને એનું સોલ્યુશન તમને મળી જાય. અને આનાથી વધારે આગળના ટોપિક એટલે કે આ રસી એ શું છે, આપણા શરીરમાં કેવી રીતે મૂકવામાં આવે અને આપણા શરીરની અંદર શું કામ કરે એના વિશેનું આપણે નેક્સ્ટ લેક્ચરમાં ભણીશું. તો અમારી યુટ્યુબ ચેનલને લાઇક, સબસ્ક્રાઇબ અને તમારા મિત્ર વર્તુળમાં શેર ચોક્કસ કરજો. થેન્ક યુ.